હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે મોક ટેસ્ટ નંબર ફોર્ટીનમાં ભારતીય સાક્ષ્ય અધિનિયમની તમામ કલમોમાંથી બહુ જ અગત્યના એમસીક્યુઝની યસ ફ્રેન્ડ્સ આજે આપણે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન નાઇન્ટીન માટે બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છે આજે મોક ટેસ્ટ નંબર ફોર્ટીનમાં આપણે પાર્ટ નંબર વનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્સીક્યુ જે પરીક્ષાની દ્રષ્ટિએ તમારા માટે બહુ જ અગત્યના રહેશે આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાત નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને ને કરી લો बेल नोटिफिकेशन आइकॉन ने ऑन कर लीजो जेकी आवणारा मोस्ट इंपोर्टेंट वीडियोस ना नोटिफिकेशन आप सब ने સૌથી પਹਿલા મળી જાય બિલકુલ સમયને નઈ બગાડિયે સ્ટાર્ટ કરીશો આજ નો વિડિયો ક્વેશ્ચન નંબર 1સ હે વિચ ઓફ ધ ફોલોઇંગ કોટ પાસ ધ जजમેન્ટ ઇન ધ કેસ પકાલા નારાયણ સ્વામી વર્સસ एंपायर અદાલતે પકાલા નારાયણ સ્વામી વિરુદ્ધ સમ્રાટ કેસમાં ચુકાદો ચુકાદો આપ્યો હતો આ એક અગત્યનો છે એક લેન્ડમાર્ક જજમેન્ટ સર ડાયિંગ ડેક્લેરેશનના કોન્સેપ્ટ ઉપર મરણોન્મુખ નિવેદનના કોન્સેપ્ટ ઉપર તો ભારતીય સાક્ષી અધિનિય માટે આ એક અગત્યનો પ્રશ્ન બની જાય કે કઈ અદાલતે આ ચુકાદો આપ્યો ઓપ્શન એ કલકત્તા હાઈકોર્ટ ઓપ્શન બી પ્રિવી કાઉન્સિલ ઓપ્શન સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કે ઓપ્શન ડી ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા વોટ વિલ બી આન્સર જો આપને આ ઇન્ડિયાનો જવાબ આવડતો હોય તો પ્લીઝ નીચે કોમેન્ટ બોક્સમાં આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને આપનો આન્સર જણાવો અને ખાસ આપની જે પણ કોઈ કોમેન્ટ આવશે આપના જવાબો આવશે શું સાચો પડ્યો ખોટો પડ્યો આપણની આપણી જે પણ કોઈ તૈયારી છે એ બહુ સારી રીતે થઈ શકે કદાચ અહીંયા ખોટું પડશે તો પરીક્ષામાં સાચું પડી જશે ક્વેશ્ચન નંબર વન ની જે વાત છે વોટ વિલ બી કરેક્ટ આન્સર શું બને સાચો જવાબ તો પકાલા નારાયણ સ્વામી વર્સસ એમ્પેરર નો જે ચુકાદો છે એ સાચો જવાબ અહીંયાથી બનશે બી પ્રિવી કાઉન્સિલ કોને આપ્યો છે આ ચુકાદો પ્રિવી કાઉન્સિલે ચુકાદો આપ્યો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ કેસ છે અને ખાસ આ પ્રશ્ન પણ બહુ જ અગત્યનો બની જાય છે ખાસ તમને આવડવો જોઈએ પકાલા નારાયણ સ્વામી વર્સસ એમ્પેરરનો જે કેસ છે એનો ચુકાદો प्रीवी काउंसिल द्वारा આપવામાં આવે છે ઓકે આપણો જવાબ આવશે બી અહીંયાથી કેટલા સ્ટુડન્ટનો સાચો જવાબ પડ્યો કોમેન્ટ જરૂરથી કરજો ક્વેશ્ચન નંબર 2 જોઈએ વેધર અ જજ કેન આસ્ક ક્વેશ્ચન્સ ડ્યુરિંગ એક્ઝામિનેશન ઓફ વિટનેસ શું ન્યાયાધીશ સાક્ષીની તપાસ દરમિયાન પ્રશ્નો પૂછી શકે ઓપ્શન એ નો એટલે કે ના ઓપ્શન બી યસ હા ઓપ્શન સી જજ શુડ સીટ એઝ અ સ્પેક્ટેટર ડ્યુરિંગ રેકોર્ડિંગ ઓફ એવિડન્સ પ્રશ્નો પૂછી શકે હા ના કે જજ સાહેબ માત્ર દર્શક તરીકે બેસવું જોઈએ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં વોટ વિલ બી કરેક્ટ આન્સર શું બનશે ક્વેશ્ચન નંબર ટુ માં સાચો જવાબ તો ભારતીય પુરાવાના કાયદાનો એક ભાગ છે આ પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો શું બને સાચો જવાબ બે માં સાચો જવાબ બી બનશે હા યસ સાહેબ ન્યાયાધીશ સાહેબ જે છે તપાસ દરમિયાન એમને પ્રશ્ન પૂછી શકે ના પૂછી શકે એવું બને ના કારણ કે ભારતીય સાક્ષી અધિનિયમાં પર્ટિક્યુલર જોગવાઈ છે સાક્ષીની તપાસ ચાલતી હોય તો ન્યાયાધીશ પ્રશ્ન પૂછી શકે બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન બે માં સાચો જવાબ આપણો બની જાય બી યસ

ઓપ્શન સી રેફરિંગ ટુ એની એની રાઇટિંગ મેડ બાય બાય અધર પર્સન ધ વિટનેસ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા બનાવેલ અને સાક્ષી દ્વારા વાંચવામાં આવેલ કોઈપણ લેખનનો સંદર્ભ કે ઓપ્શન રેફરિંગ ટુ અનધર વિટનેસ ફોર ટેકિંગ આસિસ્ટન્ટ તેની મદદ લેવા માટે નો ઉલ્લેખ કરો કોઈ પણ વિટનેસ આવ્યો છે પોતે જુબાની આપવા તો પોતાની મેમરીને રિફ્રેશ કઈ રીતે નો કરી શકે નોટ રિફ્રેશ મેમરી અમુક ત્રણ રીતો આપી છે અહીંયાથી કે જે કરી શકશે પણ માત્ર એક રીત એવી આપી છે કે જેનાથી પોતાની મેમરીને કરી શકે ત્રણ રીતોથી કરી શકે એક રીતથી નહીં કરી શકે એ જવાબ શું આવશે અહીંયાથી ક્વેશ્ચન નંબર તો સાક્ષી દ્વારા જે લખાણ હોય એનો ઉપયોગ કરી શકે સાગ અદાલતની પરવાનગી કોઈ દસ્તાવેજની નકલ લઈને કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈ સાક્ષી કંઈક બનાવ્યું છે વાંચીને એનો લેખનનો સંદર્ભ લઈને કે પછી કોઈ અન્ય વ્યક્તિની મદદ લઈને અન્ય સાક્ષીનો ઉલ્લેખ કરીને આવું કરી શકાય તો વોટ વિલ બી કરેક્ટ આન્સર અહીંયા પૂછ્યું છે કેન નોટ રિફ્રેશ નો કરી શકે રિફ્રેશ મેમરી સાચો જવાબ શું આવે ડી આવે રેફરિંગ ટુ અનધર વિટનેસ પર ટેકિંગ બીજા વિટનેસને લઈ જવાય જુબાની આપવા માટે કે તું આવે એને યાદ કરાવજે મને થોડું એવું કરી શકાય ન કરી શકાય ઓકે અને એટલા માટે જવાબ ડી આવે ક્લિયર તમ કોઈ સાક્ષી આવ્યો છે અને પોતે મને કંઈ યાદ નથી બીજા કોઈ સાક્ષીને જોડે લઈ જાય સાથે અદાલતમાં અને એને પૂછવા માંગ તું મને યાદ કરાય ને ભાઈ કે આ શું બોલ્યો તો શું એ ટાઈમે શું થયું થોડુંક યાદ કરાવશે એવું થઈ શકે ઇઝ ઇટ પોસિબલ ઇન કોર્ટ આન્સર નો સો અહીંયા સાચો જવાબ ત્રણ માં ડી આવે ક્લિયર ડી વિલ બી કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર થ્રીમાં ક્વેશ્ચન નંબર ફોર જુઓ હવે આપ સૌની સ્ક્રીન પર છે અંડર ભારતીય સાક્ષ્ય અધિનિયમ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી એવિડન્સ ઓફ હોસ્ટાઇલ વિટનેસ भारतीय साक्ष्य अधिनियम 2023 હેઠળ অরি গয়েলা সাক্ষী નો પુરાવો કેવો પુરાવો ગણાએ ઓકે ઓસ્ટાઇલ વિટનેસ છે તેનો પુરાવો કેવો પુરાવો ગણાશે অপশন এ કેન નોટ બી ટેકન ઇનટુ કન્સિડરેશન ફોર એની परपस કોઈ પણ હેતુ માટે ધ્યાનમાં લઈ શકાય નહીં ইট કેન નોટ બી રિલાયડ ઓન બાય ધ પ્રોસીક્યુશન ફરિયાદ পক্ষ દ્વારા તેના પર ভরસો રાખી શકાય નહીં ইট કેન બી રિલાયડ ઓન્લી બાય ધ ডিফেন্স તે માત્ર ডিফেন্স बचाव દ્વારા बचाव पक्ष દ્વારા જ ভরસો કરી શકાય છે એના પુરાવા વિશે પૂછવામાં આવ્યું છે શું બનશે ક્વેશ્ચન નંબર ફોર માં સાચો જવાબ કોમેન્ટ જરૂરથી કરજો ક્વેશ્ચન નંબર ફોર સાચો જવાબ બને છે ડી વોટ વિલ બી કરેક્ટ આન્સર ડી

નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 હોસ્ટાઇલ વિટનેસ ઇઝ વન ઓ ફરી ગયેલો સાક્ષી એ કેવો સાક્ષી કહેવાય આપણે કહીએ છે કે હોસ્ટાઇલ થઈ ગયો સાક્ષી પણ એનો मीनिंग શું એ તો ખબર હોવી જોઈએ ને તો ક્વેશ્ચન નંબર 5 આપણે એ જ વાત કરે છે કે હોસ્ટાઇલ વિટનેસ એ કેવો વ્યક્તિ છે હોસ્ટાઇલ સાક્ષી કોણ છે કે જે ડઝ નોટ ટેલ ધ ટ્રુથ દે સત્ય નથી બોલતો ગિવ સ્ટેટમેન્ટ અગેન્સ્ટ ધ ઓપોઝિટ પાર્ટી સામે પક્ષના નિવેદનો આપે છે

એ જે વ્યક્તિ એને બોલાવ્યો છે જે પક્ષે એને બોલાવ્યો છે એની વિરુદ્ધ જુબાની આપે છે ઓકે એઝ અ વિટનેસ ઇન ઇઝ ફેવર ધ પાર્ટી કો કોલ નેમ એઝ અ વિટનેસ ઇન ઇઝ ફેવર એના વિરુદ્ધમાં જુબાની આપે છે સાચું નથી બોલવા ઈચ્છુક એવી વ્યક્તિ ઓસ્ટાઇલ વિટનેસ એટલે કે ફરી ગયેલો સાક્ષી કહેવામાં આવશે તો પાંચ નંબરમાં શું સાચો જવાબ આવે પાંચ નંબરમાં ડી વિલ બી કરેક્ટ આન્સર આપણે યાદ રાખશું હોસ્ટાઇલ વિટનેસ નો કોન્સેપ્ટ ઓકે તો પાંચમાં સાચો જવાબ આપણા માટે

ઇન્ટેન્ડેટ ટુ ઇન્સોલ્ટ ઓર અનોય અપમાન અથવા હેરાન કરવાના ઈરાદાથી પૂછવામાં આવેલા પ્રશ્નો ઓપ્શન બી ઇન્ડિસેન્ટ એન્ડ સ્કેન્ડિલ્યુઅસ અભદ્ર અને નિંદાત્મક પ્રશ્નો ઓપ્શન સી ટુ શેક ધી ક્રેડિબિલિટી ઓફ અ વિટનેસ સાક્ષીની વિશ્વસનીયતાને હલાવવા માટેના પ્રશ્નો કે ઓપ્શન ડી અ લીડિંગ ક્વેશ્ચન સૂચક પ્રશ્ન કેવા પ્રકારના પ્રશ્નો હશે તો અદાલત એને ના પાડશે કે ભાઈ ના આવા પ્રશ્નો નથી પૂછવાના વોટ વિલ બી કરેક્ટ આન્સર છ નંબરના ક્વેશ્ચનનો આન્સર આપને આવડતો હોય જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો શું જવાબ બને અહીંયાથી ક્વેશ્ચન નંબર સિક્સ માં સાચો જવાબ બને છે એ એ વિલ બી કરેક્ટ આન્સર શું બને સાચો જવાબ અહીંયાથી કે જે પ્રશ્નો અપમાન કરવાના ઈરાદાથી પૂછવામાં આવ્યા હોય અથવા તો હેરાન કરવાના ઈરાદાથી પૂછવામાં આવ્યા હોય એવા પ્રશ્નો ને અદાલત ફોર્બિટ કરી દેશે ના પાડી દેશે ઓકે તો ક્વેશ્ચન નંબર 6 માં સાચો જવાબ શું બની જાય એ બની જાય ઓકે ધીસ ઇઝ ક્લિયર કારણ કે જોગવાઈ સ્પષ્ટ છે આપણો જવાબ એ બનશે ક્વેશ્ચન નંબર 7 જો વિચ ઓફ ધ ક્વેશ્ચન્સ ઇઝ નોટ લોફુલ ઇન ક્રોસ એક્ઝામિનેશન હવે ઉલટ તપાસની વાત કરવામાં આવે કે ઉલટ તપાસમાં નીચેનામાંથી કયો પ્રશ્ન એ કાયદેસરનો નથી

સાંભળી સાંભળે સાંભળીને જે પુરાવો આપવામાં આવે છે એની વાત છે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જે હિયર છે બરાબર હોય પે લો ક્રોસ એક્ઝામિનેશનમાં લોપુર ગણાય નહીં જે સાક્ષી આવ્યો છે એને કંઈ જોયું છે એના રોબરૂ કંઈ થયું છે એના વિશે પૂછો ઇટ ઇઝ લોફુલ પણ જે હિયર છે જે કર્ણો કર્ણ છે જે સાંભળેલું છે એના વિશે તમે ક્રોસ એક્ઝામિનેશનમાં પૂછી શકો નહીં અને જો પૂછો તો ઇટ ઇઝ નોટ લોફુલ એ લોપુલ ગણાય નહીં માટે સાત નંબરના ક્વેશનમાં સાચો જવાબ સી આવશે મિત્રો આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં બે રેક્ટ્સ લઈને જઈ શકો છો તો ફ્રેન્ડ્સ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનહ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ બેર એક્સ યસ ફ્રેન્ડ્સ આ જે બે રેક્ટ્સ છે તે ડિગલોટ ફોર્મમાં હોય છે એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર તેના જવાબો આપ ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો અને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ નથી શકશો સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો ફ્રેન્ડ્સ આ જે બેરેક છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડેડ છે એડ રહેલી છે જેથી તમે ઇઝીલી અને તૈયારી કરી શકો છો પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે બેરેક મંગાવો છો ત્યારે એ પણ તમારા માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ બેરેક્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ અને સાથે સાથે ફ્રેન્ડ્સ આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન પ્રિવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ એની પણ એક બુક છે જે પુનઃન લોહાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે તમે પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે તો ફ્રેન્ડ્સ રાહ શાની જુઓ છો જો તમારી પાસે બેરેક નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર આપ એ બેરેટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની રીતે તૈયારી પણ કરી શકો છો જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ નંબર જુઓ એની ક્વેશ્ચન સજેસ્ટિંગ ધી આન્સર ઇઝ કોલ જે પ્રશ્ન જવાબ સૂચવતો હોય એવા પ્રશ્નને આપણે કયો પ્રશ્ન કહીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે ખાસ ઉછાય તમને તો આવડી જ જવો જોઈએ જવાબ સૂચવતો પ્રશ્ન હોય તો આપણે એને કયો પ્રશ્ન કહીશું ઓપ્શન બિલકુલ ઈઝી છે આપ સૌને આવડી જાય તેવો તેવો આ પ્રશ્ન છે પ્રશ્નની જ વાત પ્રશ્નમાં કરવામાં આવી છે અને ક્વેશ્ચન નંબર આઠ માં સાચો જવાબ સી બનશે જે પ્રશ્નમાં જવાબ છે જે પ્રશ્ન પોતે જવાબ સૂચવે છે તેને આપણે લીડિંગ ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ અહીંયાથી સી સાચો જવાબ બનશે જેને આપણે ગુજરાતીમાં સૂચક પ્રશ્ન તરીકે ઓળખીએ જે જવાબ સૂચવે છે ધેટ ઇઝ કોલ્ડ સૂચક પ્રશ્ન તેને આપણે સૂચક પ્રશ્ન કહીશું ક્વેશ્ચન નંબર નાઇન આપ સૌની સ્ક્રીન પર છે વોટ ઇઝ રી ઓફ અ વિટનેસ સાક્ષીની ફેર તપાસ કોને કહેવાય આ બધું જ પુરાવાના કાયદાનું છે ભારતીય સાક્ષી અધિનિયમનું છે અને ત્યાંથી આપણા માટે બહુ અગત્યનું પડશે

તો શું હોય રિકોલિંગ હોય રિપીટેડ એક્ઝામિનેશન હોય ક્રોસ એક્ઝામિનેશન હોય પોતાના જ વિટનેસની કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં તો ક્વેશ્ચન નાઇન માં સાચો જવાબ શું આવે રી કહેવાય કોને પોતાનો જ સાક્ષી હોય એને તપાસવામાં આવે ફરી એને આપણે શું કહીએ રી કહીએ માની લો એ નામના વ્યક્તિ છે બી નામના વ્યક્તિ એમને સાક્ષી તરીકે એ નામના વ્યક્તિને બોલાવ્યા છે એ પોતે તપાસ છે એને તો એને આપણે શું કહીશું એને આપણે ચીપ કહીશું ઓકે એક્ઝામિનેશન ઇન ચીપ સર તપાસ હવે સામાવાળા પક્ષકાર માની લો કોઈ સી છે એ નામના વ્યક્તિની શું કરશે ક્રોસ કરશે એને આપણે ઉલટ તપાસ કહીશું અને ત્યારબાદ માની લો ફરી બી નામના વ્યક્તિ એમને તપાસવા હોય તો એ રિએક્ઝામિન કહેવાય ઓકે એને કહેવાય રીએક્ઝામિન બી નામના વ્યક્તિ ફરી એમને તપાસશે તો રીએક્ઝામિનેશન બનશે એ ક્રોસ તો છે નહીં એટલે સી જવાબ આવે નહીં અહીંયાથી જવાબ આવે ડી વોટ વિલ બી કરેક્ટ આન્સર ઉપરોનાશન ફરી તપાસ કરવામાં આવે તો એને આપણે પર્ટિક્યુલરલી સાક્ષી ની ફેર તપાસ કહીએ છીએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે કોમેન્ટ જરૂરથી કરજો નંબર છે ધ ધ એક્ઝામિનેશન ઓફ અ વિટનેસ બાય એડવર્સ પાર્ટી બી કોલ્ડ અહીંયા શું કે સામા પક્ષ દ્વારા સાક્ષીની તપાસ કરવામાં આવે એને આપણે શું કહીશું હમણાં મેં આપને ઓલરેડી જણાવી દીધું છે તો આ પ્રશ્ન આપના માટે બહુ ઇઝી બની જશે સામા પક્ષ દ્વારા સાક્ષીની તપાસણીને આપણે શું કહીશું એક્ઝામિનેશન ઇન ચીપ એટલે કે સર તપાસ

ઓકે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરી છે આ વિડિયોને ખાસ કરીને આપણા મિત્રો જે ઓન ઇન્ડિયા બાય એક્ઝામિનેશન આપવાના છે એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ધન્યવાદ